તો હે મિત્રો, કેમ છો તમે? મજામાં છો? સ્વાગત છે તમારું આપણો નવા બ્લોગ ની અંદર. અત્યારે 7 વાગ્યા છે સવારના, ને મેં તમને લાસ્ટ બ્લોગ માં કીધું હતું કે અમે જવાના છે દ્વારકા. તો ફાઇનલી અમે આજે જાય છે દ્વારકા. તો હું ને રાજ જાય છે દ્વારકા, અમે બે જ જાય છે, સ્કૂટરમાં જાય છે. તો 7 વાગ્યા છે, તો ચાલો આજે દ્વારકાધીશના દર્શન કરશું ને આજના દિવસની શરૂઆત કરશું. તો 7 જેવું વાગ્યું છે, તો હવે જાય છે આપણે. હજી તો હું ઈઠો સીધો, હું મોઢું બધું ધોયું ને સીધો જઈ કર્યો વ્લોગ ચાલુ. બ્રશ એ બાકી છે, નાવાનું ને બધું બાકી. તો હાલો બ્રશ કરી લઈએ, નાહી લઈએ ને મળીએ તમને. નાહી ધોઈને રેડી થઈ ગયા, 7:30 વાગ્યા. હવે બસ નાસ્તો તો હું હવે રસ્તામાં કંઈક કરી લે હું. બસ હવે ચાલો માથું બાથું ઓરાવી લઈએ બધી રીતના, ભીના હે વાળ. આ તો હાવ ઠરી રહ્યા હોવ, સવારે ભૂલી ગયા તા મમ્મી પાણી મૂકતા, ટાઢે પાણી એને આવવું પડ્યું. તો ઠંડી લાગે ફૂલ બાપ, સવાર સવારમાં થોડોક ચોમાસું હાલે ઠાર હોય ને. તો બસ એવું હે, જો હવે ચાલો. હવે ઓલો રાત તૈયાર થઈ ગયો, એ તૈયાર થઈ જ ગયો હે. હવે જો બસ હમણાં 15 મિનિટમાં નીકળવાની તૈયાર રાખીએ, ત્યાં સુધીમાં ચાલો રેડી થઈ જાય, માથું બાથું ઓરાવી લઈએ, બૂટ બૂટ ને પહેરી લઈએ. તો હાલો પહેરી લઈએ ને બધું તૈયાર થઈ જાય પાછા સરખી રીતના. અત્યારે થઈ ગયા નાઈ ધોઈને રેડી, બધાય રેડી ને? તો હવે 7:45 હવે આ 15 મિનિટ એમને બેઠા, પછી નીકળીએ 8 વાગે ને આજની જર્ની સ્ટાર્ટ કરીએ. 8 વાગ્યા હવે જઈએ છે. તો વ્લોગમાં જોડાયા રહેજો, મજા આવશે તમને. તો ચાલો હવે આજની જર્ની સ્ટાર્ટ કરીએ. અત્યારે એક બ્રેક લીધો હે, ચા પાણી નાસ્તાનો તો નથી લીધો, પાણીનો લીધો ને ટોપી બોપી પહેરી લઈએ, પવન છે ફૂલ. તો એટલે હવે હાલો ક્યાંક હોટલ હારી આવે તો કંઈક નાસ્તા પાડી કરીએ ને પછી જઈએ આગળની જર્ની કન્ટિન્યુ કરીએ. અત્યારે કંઈક 60 કિલોમીટર હજી બાકી છે, તો હાલો હવે ક્યાંક ઊભી રાખીએ ને પછી ખાઈએ કંઈક. અરે ભાટિયા પૂગા હે, ભાટિયાથી કંઈક 40 કિલોમીટર બાકી છે ને માઝાનો બ્રેક લીધો. આમાં હું સ્ટ્રો કરતી નથી, ભાઈ ચાવી હતી ઓલ પડ્યો, મેં સ્ટ્રો નાખી દીધી આમાંથી. હવે એમની પી લઈએ બીજું, હું આમાંથી તો આવતું નથી ગદનું. પવન હા ફૂલ, તડકો છે વરસાદ જેવું, તો કઈ જરાય લાગતું નથી અત્યારે. ફૂલ છે તડકો, કાળા વાદળા કઈ લાગતું નથી. હવે અહીં થોડીક વાર નાસ્તો બાસ્તો કરી લઈએ પછી આગળની જર્ની કન્ટિન્યુ કરીએ. પવન હા ફૂલ એટલે કાનમાં કુંભળા નાખી દીધા હબાવ, એટલે હું ખોટો કાનમાં પવન ન જાય. એટલે હાલો હવે 40 કિલોમીટર બાકી રહ્યું હોય તો હવે આગળની કન્ટિન્યુ કરીએ આપણે જર્ની. તો ફ્રેન્ડ્સ પહોંચી ગયા છે આપણે દ્વારકા મંદિર. તમે જોઈ શકો છો સામને છે દ્વારકા મંદિર. તો આપણે હવે જઈએ છીએ આગળ. અત્યારે તો એટલો બહુ ભીડ નથી, અહીંયા પાણી છે સામે છે સુદામા સેતુ, તો ખુલ્લો હશે તો ન્યાય જાશું આપણે. સામે છે દ્વારકાધીશનું મંદિર, તો ચલો પહેલા જઈએ ત્યાં. પહોંચી ગયા છે દ્વારકા, આ છે અહીંયાથી જવાનો રસ્તો. તો પહેલા કરી લઈએ દર્શન, પછી માર્કેટમાં ફરીએ, કુંભળા તો કાઢી લઈએ કાનમાંથી. હવે જઈએ આગળ હમણાં, પછી દર્શન તો અત્યારે ખુલ્લું ગળદી છે ફૂલ જોરદાર. પછી હવે આગળ જોઈએ, હવે કંઈક શોપિંગ બોપિંગ કરશું ને અત્યારે તો જાય છે દર્શન કરવા. તો તમને માર્કેટ બતાવું અહીંયા આખી. આ છે અહીંયા મંદિરના પાછલા ભાગમાં તમારે કંઈ ભગવાનનું કે જે બી લેવું હોય તે બધું તમે લઈ શકો છો અહીંથી. સ્કાર્ફ છે લેડીઝ માટે, પછી ચપ્પલ જે લેવું હોય તે. અને સામે છે મંદિર જોયો તમે. તો ચાલો પહેલા કરી આવીએ દર્શન. તો ગાઈસ જોઈ શકો છો તમે, ધજા બદલી રહી છે. ઝૂમ કરીને બતાવું તમને, જોવો ધજા બદલી રહી છે. તો ચાલો મંદિરની નજીક આવી ગયા છે, તો હવે કરી લઈએ દર્શન.
પહોંચી ગયા છે દ્વારકા મંદિર, તો હવે પ્રસાદ લઈ લઈએ પછી દર્શન કરી લઈએ. તો અહીંયા ફોન જમા કરાવવો પડશે, તો પછી અત્યારે ફોન જમા કરાવી દઈએ, દર્શન કરી લઈએ અને મળીએ તમને થોડીક વારમાં. તો દર્શન થઈ ગયા, ધજા ચડતી હતી, મસ્ત દર્શન થઈ ગયા, બે દર્શન થયા. પછી હવે જઈએ હે ગોમતીજી તરફ, ને ન્યા સુદામાં છે તો ફૂલો હે, તો ન્યા જા હું. તો ચાલો તમને બતાવું ગોમતી નદી, ચાલો જઈએ. ગરમી હે ફાડ નાખે એવી, આ બાજુ તો વરસાદ જ નથી જરાય જરાય, એટલે જરાય. અત્યારે ગોમતીજીના દર્શન કરી લઈએ, પાછળ એક તમને બતાવું બધું, ને પછી જાય નાગેશ્વર બાજુ, ને ત્યાં શંકર ભગવાનનું મંદિર છે, તો ત્યાંય તમને દર્શન કરાવું. તો અત્યારે તો જાય છે ગોમતીજીની નદી પાસે, તો ચાલો પહેલાં જઈએ ત્યાં ને તમને બતાવું ત્યાં શું શું છે બધું. તો ચાલો આપણે જઈએ પહેલાં ત્યાં છે ગોમતીજીને નદી પાસે. તો અહીંયા તો પગ બહુ બળે છે, તો ચાલો ગોમતીજી નદી શરીરમાં થોડુંક પાણી છાંટી લે એટલે શરીર શુદ્ધ થઈ જાય. તો ચાલો જોઈએ આપણે હવે. તો દર્શન થઈ ગયા, ગોમતીજી નદીએ જેવા સુદામા સેતુ એ જવું હતું, પણ સુદામા સેતુ હતો બંધ. તો હવે કંઈક શોપિંગ વોપિંગ કરી ગયું, પછી જાઉં નાગેશ્વર. તો જોડાયા રહેજો વ્લોગમાં, મજા આવશે. અત્યારે તો હવે કંઈક શોપિંગ કે કંઈક કરવા જઈએ, જોઈએ હવે હું લઈએ. મમ્મીને કંઈ લેવું હોય તો પૂછું, કંઈક આપણે ઘરે શ્રી કૃષ્ણ રાખ્યા એના હાટું. તો જોઈએ હવે શું લઈએ છે. દર્શન મસ્ત થયા, ધજા બદલી દીધી, એના દર્શન કરી આવ્યા. હવે જોઈએ આગળ શું શું થાય છે. તો શિવરાજપુર બીચ તો નહીં જઈએ, કેમકે સ્કૂટરમાં આવ્યા એટલે આઘું પડી જાય ફૂલ, એટલે બાકી તો પ્લાન હતો અહીંયા જવાનો શિવરાજપુર બીચ. તો હવે અહીંથી અત્યારે કંઈક જમી કરી ને જાઉં નાગેશ્વર. તો પહેલાં જોઈએ કંઈ શોપિંગ કરીએ કે ન કરીએ, જોઈએ. અત્યારે આવ્યા સોડા પીવા, અહીંયા કંઈક ધજાનો ઉત્સવ હતો એનો, વડોદરાવાળા આવ્યા હતા ને, હા વડોદરાવાળા આવ્યા હતા, મોટે પાયે ઉત્સવ હતો, ધજા ચડાવી હતી ને એવું કંઈક હતું. તો ચાલો અત્યારે પી લે સોડા અને મળીએ તમને થોડીક વારમાં. દર્શન થઈ ગયા, સોડા પી લીધી, ગરમી થાય ફાડી નાખે એવી. હવે આવી ગયા અહીંયા સ્કૂટર પાસે, એમાં કોઈ શંકા ને સ્થાન નથી ગરમીમાં. તો અત્યારે ફૂલ ગરમી હે, દર્શન કરી લીધા જય દ્વારકાધીશ. હવે જઈએ હે નાગેશ્વર, પછી કંઈક ખાવાનું ગોઠવીએ. અત્યારે કેટલા 12 જેવું વાગ્યું, દર્શન થઈ ગયા, હવે જઈએ હે નાગેશ્વર બાજુ. તો ગાઈસ આ છે દ્વારકાનું રેલવે સ્ટેશન, ને અમે જઈએ છે હવે નાગેશ્વર મંદિર. આ રસ્તો અમને ખબર હતી, પણ આમાં અમે ગૂગલના બેસ્ટ રૂટ થી જાય હે આડે જોડ, આ પડ્યા છે અહીંયા ઇન્જીનું. હવે જાય હે નાગેશ્વર મંદિર, આ આવ્યું જો દ્વારકા નું સ્ટેશન, આમાંથી જાય હે જો. હવે અહીંયા નાગેશ્વર રોડ આવ્યું, હવે હે ને અહીં જવા દે, સીધી જ જવા દેજે, સીધી થી પછી આ બાજુ ખટારો જાય ને એમ. દ્વારકા રેલવે સ્ટેશન તો નાગેશ્વર બાજુ જઈએ હે, 15 કિલોમીટર હે અહીંથી, એ રૂટ પકડી લીધો હે, સીધો મંદિર જ પુગાડે આપણે. તો દ્વારકાના મસ્તીના દર્શન થઈ ગયા, હવે જઈએ હે નાગેશ્વર બાજુ. આ દ્વારકા મંદિરેથી સુદામાજી પોરબંદરથી દ્વારકા હાલીને આવ્યા હતા એ સમયમાં 100 કિલોમીટર. આ દ્વારકા મંદિર હે ને ત્યાં એક ભાઈને ફોન કરાવવો હોય, તો હવે જઈએ હવે પાછા. એક વાત કરતો હતો, તો ભાઈને હવે ફોન કરવા જવા દે, પાછી બીજું હું બાપાને ફોન કરી દઈએ, બાપાને કેનું કામ હોય હવે. બાપાએ રોકાવી કે ફોન કરવા દે, ના તો ન પડાય. હવે જોઈએ, દાદાને ફોન કરવો હતો, તો દાદાએ ગાડી રોકાવી કે આવો ફોન કરી દો. તો દાદાને ફોન કરી દીધો, દાદાએ લોકેશન આપી દીધું, કામથી સીધું જ જવા હે, સીધું જ જવા હે નાગેશ્વર. તો હવે જઈએ હે નાગેશ્વર બાજુ. દાદાને ફોન કરવો હતો, કોકને ખબર નહીં કઈ ભાષા બોલતા હતા, મને તો રાજસ્થાની લાગ્યું. કઈ લાગી ભાષા તને? મને એવી જ લાગી બહારની. દાદાને નામ પૂછ્યું તો દાદાએ કીધું મારું નામ ડોહા બાપા, ડોહા બાપા નામ હતું. પછી ફોન કર્યો કોકને, કોક રિક્ષા ટાટા રિક્ષા લઈને મયો ગયો હોય અને ફોન કર્યો, કાંઈ કે ગામડું હે અહીં તો, એટલે ફોનની સુવિધા તો એટલી ન હોય, તો ફોન લગાડી દીધો. તો વાત કરી પછી કીધું તમે કેવા હતા બ્રાહ્મણ, તો પગે લાગે બોલો અમને. અરે એવું ન હોય, બધા સરખા જ હોય, નાચ ભેદ ન હોય એવો. તો
હવે જઈએ છે નાગેશ્વર બાજુ, ને હવે તમને હવે તરત ત્યાં જ મળ્યો. આવી ગયા નાગેશ્વર. અહીંયા સામે જુઓ તમે મહાદેવની મૂર્તિ છે ને આ છે મંદિર. તો હવે જઈએ છે અંદરની બાજુ ને તમને આખું એક્સપ્લોર કરાવીએ છે. નાગેશ્વર મંદિર આવી ગયા. અહીંયા બહાર શૂટિંગ થશે કેમ કે શિવલિંગ બતાવવાની ત્યાં લખ્યું છે કે ફોટો ખીચના મનાય, એટલે ત્યાં તઈ બતાવવા દઈએ. તો આ મંદિર છે તમને બતાવું. તો આ છે નાગેશ્વર મંદિર આખું તમે જોઈ શકો છો. અહીંયા છે અંબેમાની મૂર્તિ ને અહીંયા છે નાગેશ્વર મહાદેવ મંદિર. એમાં ટીવીમાં તમને દેખાતું હશે અભિષેક થઈ રહ્યો છે. આ છે મંદિર આખું. તો ચાલો જઈએ હવે બહાર. દર્શન કરીને બાઈને આવતરિયા, ટોપી કાઢી, વાળ તો જાવ દશા બગડી ગઈ વાળની. દર્શન કરીને આવતરિયા છે અત્યારે હવે, ને હવે નાગેશ્વર બેસવાનો પ્લાન છે થોડીક વાર. 2 વાગ્યા સુધી પોણો વાગ્યો છે અત્યારે. મોઢું બધું અહીં બાજુમાં હે ટાંકો મસ્તીનો, મીઠું પાણી આવે છે. મોઢું બધું ધોઈ લીધું, ફ્રેશ ફ્રેશ થઈ ગયા. હવે કંઈક ખાવાનો પ્લાન બનાવીએ છે. બાકી હજી તો આગળ મૂર્તિ ને હે એ તમને દેખાડી, એટલે વ્લોગમાં જોતા રહેજો. અને આ મંદિર તમને બતાવું હું જારવો. તો આ છે નાગેશ્વર મહાદેવનું મંદિર. અહીંયા બોલાય છે કે મહાદેવ સર્પના રૂપમાં આવે છે, ને એટલે સર્પ એટલે નાગના રૂપમાં આવે છે, ને પાર્વતી નાગણીના રૂપમાં આવે છે, એવું બધું અહીંયા લખેલું છે આગળ. ને આ છે મંદિર આખું. ને આ ટી સિરીઝના ઓલા ગુલશનકુમાર છે, ગુલશનકુમાર કે ભૂષણકુમાર ખબર ન, એની આ મંદિર બંધાવેલું છે બહુ પહેલાના સમયમાં મંદિર. અને અત્યારે બધા ટુરિસ્ટ એન્જોય કરી રહ્યા છે. ને અમારી પાછળ છે ગાર્ડન એકદમ મસ્ત. તો હાલો હવે બેઠા ઘડીક વાર. અહીંયા હવે સીન એવો થયો હવે કે બધી બાજુ દરવાજા કરી દીધા છે બંધ, ને અમારે અહીંયા હલવાણા છે ગાર્ડનમાં. ને ગાર્ડન હાવ ગંધાઈ છે, આવું ખરો ખરો માથે ચડાયું. આવું બધી બાજુ દરવાજા બંધ કરી દીધા. ઓલા બધા ટુરિસ્ટો આવ્યા કે અમારા ટાટિયા ભરે તમે ખોલો, તો કોઈ પણ ખોલે નહીં. હવે હવે જઈએ આગળ, જોઈએ હવે ક્યાંથી નીકળે. આમથી જ નીકળવાનું હોય, આમ આવતો રહે, આવી રહ્યો પાછળથી આમ તરત નીકળી જાય. ઓલા બિચારા કહે છે કે તમે ખોલી દો, અમારા ટાટિયા ભરે છે, પણ તો એક થઈને બીજા નો થાય, ખોલે જ નહીં કોઈ. તો હવે જઈએ અહીંથી એમ બાઈને, ને હવે મૂર્તિ બતાવું તમને. થોડાક ચણા જેવું ખાઈ લીધું હે, ને હવે તમને બતાવું નાગેશ્વરની, નાગેશ્વરની મહાદેવની મૂર્તિ. તો મૂર્તિના તમે જરીક શોર્ટ્સ એન્જોય કરો, એ સુધીમાં અમે થોડાક ફોટા પણ લઈએ. અત્યારે હવે ચણા બણા ખાઈ ને બેઠા હતા ગાર્ડન હાવ અંદર ગયા, ભેગું તો હાવ માથું ચડી ગયું. ને હવે જઈએ હે દ્વારકા પાછા. ત્યાં આની પહેલાં અમે જ્યાં આવ્યા હતા હોટલમાં ખાવા, ત્યાં જ જઈએ પાછા ખાવા. તો ચાલો હવે જઈએ ત્યાં. અત્યારે આવ્યા ધ ગ્રાન્ડ દ્વારિકા હોટલમાં. અહીંયા કંઈક હવે જમવાનું રાખીએ થોડીક વાર, ને ફોબડા બોબડા ને માથું બાથું ત્યાં ઓરાવી લઈએ બાથરૂમમાં. ને હવે જઈએ અંદર, ને હોટલ જોઈ લઈએ તમને દેખાડું આ હોટલ. ચાલો હવે જઈએ અત્યારે અંદર, ને પછી ખાવાનું મગાવીએ, બીજું તો કાં હોય. જમવાનું આવી ગયું, સિમ્પલ જ મગાવ્યું, અમે ટ્રાવેલિંગ કરવું એટલે રોટલી ને સેવ ટમેટાનું શાક ને એક ગ્લાસ છાશ મસ્ત. એટલે હવે ખાઈ લઈએ થોડીક વાર, ને પછી સીધા ખચકાવીએ પોરબંદર બાજુ. તો ખાઈ પી લીધું, તપોટ એવો હે ને તે હા આંખું નથી ખુલતી. ખાઈ પીને હવે મારી મૂકીએ સીધી પોરબંદર બાજુ, કેમ કે હવે હોલ્ટ લેવું તો હવે ચા પાણી ને લેવું, બાકી તો હવે હોલ્ટ એક વસ્તુ ને નહીં હોય. તો અત્યારે 3 વાગ્યા, નીકળીએ હવે, જોઈએ કઈ પૂગીએ. તો વ્લોગમાં જોડાયા રહેજો. તો હવા ચારક જેવું થયું, 3 વાગે નીકળ્યા હતા, પેલો બ્લેક લીધો પાણી પીવાનો. વાહે હે મસ્તી ના લીલા લીલા ખેતર. તો હવે કઈ કેટલા 40 કિલોમીટર રહ્યું, પગ ગધના એવા એકી બેકી રમે. હવે ઘેરે જઈને સીધી પથારી જ દેખાય, ઉભું તો ન તોય આ બધે યો પાણી પીએ બધે. એટલે તો એક હે પાણી પી લીધું. તો હાલો હવે 40 કિલોમીટર રહ્યું તો જલ્દી કાપી નાખીએ ને ઘેરે બેસીએ પછી. તો આવી ગયા ઘેરે, 5 વાગ્યા, શરીર હાવ ગારા જેવું થઈ ગયું, હાવ ચોઈટા રાખે હે. એટલે હવે પેલા નાઈ લઈએ,
પછી ફ્રેશ બ્રેશ થઈ જાય અને કપડાં બપડા પહેરી લઈએ, મસ્ત નાહી ધોઈને મળીએ તમને થોડીક વારમાં. ફ્રેશ થઈ ગયા નાહીને તો હવે ટાટિયા દુખે ફૂલ જોરદાર, તો હવે થોડીક વાર કરી લઈએ આરામ. ને ભાઈ ને ભાભી ને એ બધા ગયા હે રંગભાઈ બાજુ, ખબર નહીં શું કરવા ગયા હે. એ બધા ગયા હે રંગભાઈ બાજુ, તો ભલે ગયા હવે તો બીજું શું. આપણે બેઠા હવે ઘણી વાર અને આપણે આમાં ફરીને આવી ગયા, ચાલો હવે થોડીક વાર કરી લઈએ આરામ. તો અત્યારે 11:15 જેવું થયું, આવીને તો સીધો સૂઈ ગયો હતો થોડીક વાર. પછી ઉઠો જઈમોય ના, પછી બપોરમાં દ્વારકામ ખાધું હતું એની આ રજી હે પેટમાં. અત્યારે કઈ નથી, હા અત્યારે કઈ નથી જઈવું. તો આપણે દ્વારકા ફર્યા, નાગેશ્વર ફર્યા, એકલા એકલા ફરી આવ્યા. હા રાજભાઈ તમને કીધું તમને, પછી આપણે કઈ વાંધો આવ્યો ખબર ને, વાંધો તો બસ. તો એમાં મજા આવી, દ્વારકા ગયા, નાગેશ્વર ગયા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટમાં કહેજો કે આ વિડીયો કેવો લાગ્યો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયોને વધારેમાં વધારે બને એટલો શેર કરજો. અને આ વ્લોગને આપણે હવે અહીંયા જ આપી દઈએ વિરામ, કેમકે મસ્તી ઘરમાં આવી, કેમકે પછી બહુ લાંબો થઈ જાય. એટલે મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય બધાને, બાય બાય.